જાહેર ક્ષેત્રની બેંકના ખાનગીકરણના મામલે બેંક કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે। રાષ્ટ્રીય બેંકોની 225 શાખા હડતાલમાં સમર્થન આપ્યું છે। મહેસાણા જિલ્લા સહિત સમગ્ર દેશની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજથી સરકારના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં 2 દિવસની હડતાલમાં જોડાયા છે। મહેસાણા જિલ્લામાં સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ ગવર્નમેન્ટ એવી અંદાજે 225 શાખામાં કામ કરતા કર્મચારી અંદાજિત 2000 જેટલા કર્મચારી કામકાજથી અડગારેહી હડતાળમાં જોડાયા છે, જેના કારણે પહેલા દિવસે કરોડોનું ક્લિયરિંગ અટકી જતા બેંકના સેંકડો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જિલ્લામાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનના આગેવાનોના આદેશથી સોમવાર અને મંગળવાર 2 દિવસ હડતાળમાં બેંક કર્મચારીઓ જોડાયા હતા। જિલ્લામાં 2 દિવસની બેંક હડતાળને કારણે 2 દિવસમાં અંદાજે 3000 કરોડનું ક્લિયરિંગ અને રોકડ ટ્રાન્સફર સાફ થશે, તેમજ 2 કર્મચારીઓએ જણાવ્યું હતું કે સહકાર બેંકોની વિસ્તૃત કરવાને બદલે ખાનગીકરણ કરી રહી છે, જે આ નિર્ણય યોગ્ય ના હોવાથી અમારે હડતાળનો સહારો લેવો પડ્યો છે। બેંકોની હડતાળના કારણે સેંકડો બેંકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો છે જે ધંધો કરી શકે છે, જેની પાસે મૂડી ક્ષમતા છે, પણ જેની સામે પૈસા નથી અને સરકારી નોકરી કરવી છે, એના પરિવારને આગળ આવવું છે, તો એનું શું? એનો ઉદ્દેશ એક જ છે, ખાનગીકરણ છે। અને પ્રજા નહીં જાગૃત થાય તો પછી ભવિષ્યમાં 5 વર્ષ 10 વર્ષ પછી સરકારી નોકરી નહીં હોય। આપણા જેવા એન્જિનિયર, ડૉક્ટર અને બધા લોકો ભણી કરીને બી 15,000 ને 20,000માં મોટા મોટા ધંધાધારીઓના ત્યાં નોકરી કરીશું તો આપણી ઇજ્જતનું શું, આપણે ભણ્યા એનું શું? તો હું એક જ કહેવા માગું છું કે તમે યુવા વર્ગ બી આગળ આવે અને અમારા ખાનગીકરણના વિરોધમાં સપોર્ટ કરે। AIBA જિંદાબાદ જિંદાબાદ। સાહેબ, તમારું નામ જણાવશો? મારું નામ નરેશ સોલંકી, રેસિડન્ટ આઈવોક ઓફિસર એસોસિએશન, મહેસાણા। બરાબર, હવે તમે જે આ સ્ટ્રાઇક કરવામાં આવી છે 2 દિવસની, એ કયા ઉદ્દેશથી કરીને અને શું શું પ્લાનિંગ છે તમારું આગળનું? આ સ્ટ્રાઇક છે ખાનગીકરણ રોકવા માટેની સ્ટ્રાઇક છે, અને ખાનગીકરણ કેમ રોકવું એના માટેનું છે। બેંકો માત્ર નફો કરવાનું સાધન નથી, ખાનગી બેંકો હંમેશા નફો કરવાનું સાધન છે, અને બેંક છે ને એ સામાજિક અને આર્થિક રીતે જે પિછડા વર્ગ છે ને એ લોકોને મદદ કરવાનું, જ્યારે ખાનગીકરણ થશે ને ત્યારે આ વસ્તુ એમાં શક્ય રહેવાની નથી। બેંકનું NPA વધી રહ્યું છે, NPA બેંકના કર્મચારીઓથી નહીં પણ સરકારી ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના કારણે વધી રહ્યું છે, અને એના કારણે બેંક અત્યારે જે છે એ લોસમાં જઈ રહી છે। ખાનગી બેંકો કાર્યદક્ષતાથી કામ કરે છે, આ વાત ખોટી છે, કારણ કે જો કાર્યદક્ષતાથી કામ કરતી હોય તો ICICI બેંક છે, એક્સિસ બેંક છે, યસ બેંક છે, એમાં ગોટાળા ના થયા હોય। 2 દિવસની હડતાલની અસર નહીં થાય તો અમે અચોક્કસ મુદ્દતની પણ હડતાલ કરી અને ખાનગીકરણ કોઈપણ હિસાબે રોકવાના અમે પ્રયત્નો કરીશું અને એમાં અમે સફળ થઈશું। જ્યારે બેંકોની હડતાલ બંધ રહેશે કે કરવામાં આવે છે ત્યારે ડિજિટલ અને ATM પણ બંધ રાખવા જોઈએ, તો બેંકની ખરી હડતાલ એ બંધ રહે એ શક્ય છે। ઘણા લોકો એમ લે મેં ચોકીદાર હું બોલને વાલા આજ ભી બેંક ભીખ રહા હૈ કહાં ગયે હૈ। ચોકીદાર દેશની કરણી હૈ, કોર્પોરેટ ધરાનું કી નહીં, દેશભક્તો। રાષ્ટ્રવાદ ઓર પૂંજીવાદ એક સાથ નહીં ચલ સકતા, પૂંજીવાદ ઓર લોકતંત્ર એક સાથ નહીં ચલ સકતા। પહેલે બેંક કોર્પોરેટ કો લોન દેતી થી, અબ સરકાર કોર્પોરેટ કો બેંક દે રહી હૈ, વો ભી એક ગલત બાત હૈ, તો ઉસે હમ આવાજ ઉઠાને કે લીએ હમારા વો સબ કર રહે હૈ, ઓર અબ સભી હમારે જનતા હૈ ઉસકા ભી હમે પૂરા સપોર્ટ મિલ રહા હૈ। યે સરકાર પૂરે દેશ કો બરબાદ કરને બેઠી હૈ, તો ઉસકે લીએ હમ આગે બઢેંગે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।